અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। सूरत महानगरपालिका स्वच्छताना बणगा फूंकती होय तेवी एक घटना सामे आवी छे। शहेरना पूणा विस्तारमां आवेली सागर सोसायटी अने सम्राट सोसायटीना रहीशो सोसायटी पासेथी पसार थती खाड़ीना कारणे त्राहिमाम पोकारी उठ्या छे। खाड़ीमां खूब गंदकी होवाथी सोसायटीमां मच्छरोनो उपद्रव पण खूब वध्यो छे, जेना कारणे लोको बीमार पड़ी रह्या छे। त्यारे सोसायटीना रहीशो द्वारा मामले 100 जेटली ऑनलाइन अरजी करवामां पण आवी छे, छतां जाडी चामડીના અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલતું। એટલું જ નહીં પરંતુ સોસાયટીના રહીશો મનપા કચેરી ખાતે અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અધિકારીઓ લાજવાને બદલે સામે ગાજવા લાગ્યા હતા। સમસ્યા એવું છે કે અત્યારે સોસાયટીમાં મચ્છરનો એટલો ત્રાસ છે કે ત્યાં દિવસે ને રાતે રહેવું મુશ્કેલ થઈ ગયું છે। અમે ઓનલાઈન 60 અરજી એક દિવસમાં નાખેલી છે, છતાં અધિકારીઓ એકબીજાને ખો આપે છે કે આ મારામાં નથી આવતું, આ મારામાં નથી આવતું। અને પહેલા નંબરમાં તો અધિકારીઓને એ ખબર નથી કે આ સમ્રાટ સોસાયટીની ખાડી એ ઝોનમાં આવે છે કે બી ઝોનમાં, એ જ મોટી સમસ્યા છે। કાલે અમે આરોગ્ય અધિકારી ડૉક્ટર ભટ્ટને મળ્યા, અજીત ભટ્ટને, તો અજીત ભટ્ટે એવું કીધું કે એ મચ્છરની સમસ્યા તો છે જ, તો અમે કીધું એનું સોલ્યુશન શું લાવશું એમ। તો અજીત ભટ્ટે અમને એવો જવાબ આપ્યો, ઉડાવ જવાબ આપ્યો કે તમે મચ્છર ન હોય ને ત્યાં રહેવા વયા જાઓ। એટલે આ અધિકારીઓ અત્યારે દાદાગીરી ઉપર ઉતરી આવી ગયા છે। અમે આ આયોજન કર્યું છે, આનાથી અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમારે મજબૂરી આ કોરોના કાળમાં આંદોલન છેડવાનું પણ વિચાર અમે આગળ કરીએ છીએ। પૂણા વિસ્તારમાં આવેલી બંને સોસાયટીના રહીશો એવો પણ આક્ષેપ કર્યો છે કે મનપાના આરોગ્ય અધિકારીને અનેક વખત રજૂઆત કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે મચ્છર ન્યા હોય ત્યાં તમે રહેવા જતા રહો, જેથી સોસાયટીના રહીશોએ ખાડી કાંઠે જઈ અને બેનરો સાથે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। અત્રે મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ સુરતનો પ્રથમ ક્રમ આવે છે, પરંતુ હવે આવા કિસ્સાઓ બાદ મનપાના આળસુ અધિકારીઓ સુરતનું સ્વચ્છતાના બાબતે નામ ડુબાડે તો નવાઈ નહીં। જે સમસ્યા છે એ સમ્રાટ સોસાયટીથી હસ્તિનાપુર સોસાયટી સુધીની જે ખાડી પસાર થઈ રહી છે એ ખાડીની મોટી સમસ્યા છે, કારણ કે ખાડીની અંદર જે પાણી પસાર થતું હતું તે બંધિયાર થઈ ગયું છે। હાલમાં આઉટલેટો પહેલાં બંધ કરાવવામાં આવ્યા, પરંતુ અમુક પ્રેશરના હિસાબે પોલિટિકલ પ્રેશર અને અધિકારીઓની મિલીભગતમાં હજી કેટલાક આઉટલેટો ચાલુ છે। વારંવાર આ સોસાયટીઓ દ્વારા આઉટલેટ બંધ કરાવવાની અરજી કરવામાં આવે છે, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી। ને હાલમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર મચ્છરનો પણ એટલો મોટો ઉપદ્રવ અત્યારે વધી રહ્યો છે, આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો પણ થઈ રહ્યા છે, જેની છેલ્લા એક મહિનાથી વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે અધિકારીઓને કે ખાડી સફાઈ કરો, દવાનો છંટકાવ કરો, ફોગિંગ કરો। પરંતુ જે ઝોન બીના આરોગ્ય અધિકારી ભટ્ટ સાહેબ છે એને ઓફિસમાંથી બહાર નીકળવાનો જ સમય નથી, અને કોઈ પણ રજૂઆત કરવા જાય તો ઉડાવ જવાબ આપી દેવામાં આવે છે। આ સોસાયટીના રહીશો દ્વારા ઓનલાઈન 100થી વધારે આજ દિન સુધી કમ્પ્લેન કરવામાં આવી છે, પરંતુ એનું પણ કોઈ પણ જાતનું કામગીરી કરવામાં નથી આવી। એટલે જે અધિકારીઓ છે વરાછા ઝોન બીના ડૉક્ટર ભટ્ટ સાહેબ, પછી ફોગિંગમાં KR ભટ્ટ અને જંતુનાશક અધિકારી માંડલેકર, આ ત્રણે ત્રણ અધિકારીઓ શું કરવા ઈચ્છી રહ્યા છે? આ સ્વચ્છ સુરતની જે છબી છે એને બગાડવામાં ત્રણ અધિકારીઓનો સૌથી મોટો ફાળો હોય એવું લાગી રહ્યું છે।